गांधी आश्रम खाते कांग्रेस पार्टी द्वारा मौन सत्याग्रह नु आयोजन करवामां आव्युं हतुं, जेमां कांग्रेस ना प्रदेश अध्यक्ष सहित मोटी संख्या में कोंगी कार्यकर्ताओ जोड़ाया हता। कांग्रेस नेता राहुल गांधी माटे हाईकोर्ट ना निर्णय ने लईने आयोजन करायुं हतुं। आ प्रसंगे प्रदेश अध्यक्ष शक्तिसिंह गोहिले भाजप सरकार पर आकरा प्रहार कर्या हता, जेमां जणाव्युं के राहुल गांधी देश ना हित माटे सेवा कार्य करी रह्या छे, तेमज दरियापुर ना पूर्व धारासभ्य ग्यासुद्दीन शेखे डिमोलिशन नी कामगीरी अंगे आक्षेपो कर्या हता। त्यारे आ समग्र सत्याग्रह ने लईने पोलीस नो चुस्त बंदोबस्त गोठवायो हतो अने वॉन कैमेरा थी पोलीस सज्ज हता। चौक्कस प्रकारे राहुल गांधी जी देश ना हित माटे जे लड़ाई लड़ी रहा छे, मुट्ठीभर लोको देश ने लूटे, बीजी तरफ युवान ने रोजगारी न होय, मोंघवारी आसमाने होय, खेडूतोना प्रश्नों होय, सामान्य वेपारीओनी मुश्किली होय, आम हिंदुस्तानी आम गुजराती सतत मुश्किली में छे, त्यारे जनताना नेता तरीके राष्ट्रहित में अवाज उठावो ए पण भारतीय जनता पार्टी ने मंजूर ना होय। कोई पण प्रकारे कोई पण ज्ञाति वर्ग धर्म नो राहुल गांधीजीए क्यारे अपमान नथी कर्यु, हमेशा बधानु सम्मान करे छे। देश ने लूटी ने जनारा नीरव मोदी के ललित मोदी लूटी ने गया होय के आजे लूटनारा लोको होय एना विरुद्धे बोले अने समग्र समाज नी वात सदंतर जुठाणु फैलावीने करवामां आवे, त्यारे राहुल गांधीजी एक एवा नेता छे जे सत्ता भूख्या नथी, सेवालक्षी कामों करे छे। अने एमणे कह्युं के मारुं घर लई ले, मारी सदस्यता लई ले, मने जेलमां पण नाखे, પણ હું સાચી વાતને કરતો રહીશ, હું ડરીશ નહીં, એ એમણે કરીને બતાવ્યું છે। ત્યારે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ આ ગુજરાતની, પૂજ્ય બાપુના આશ્રમની સામે સૌ ગુજરાતીઓના પ્રેમ સમર્થન અને આશીર્વાદ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ ભાષણો કે સ્લોગન શાઉટિંગ નહીં, ધારાસભ્યો તોડો એ કોંગ્રેસે રાજનીતિ કરી નથી, નહીં તો ભાજપના ખાલી બે જ સંસદ સભ્યો હતા રાજીવ ગાંધીજીના વખતમાં। ઈડી સીડી સીબીઆઈ કરીને દબાવીને અથવા લાલચ આપીને બેને ખરીદી લીધા હોત અને ભાજપ મુક્ત સંસદ કરી હોત, પણ નહીં, એ ક્યારેય કોંગ્રેસે કર્યું નથી, અમારા પાસે નંબર નથી, એ વાત હકીકત છે। ત્યારે કોઈ તોડજોડની રાજનીતિ કરવા માંગતા નથી, લોકશાહી ઢબે જે ચાલતું હોય છે એ જ માટે મારા પાસે કેટલાક મિત્રોએ પરમ દિવસે ફરિયાદ કરી કે ગુજરાતના 14 યુવાનો અહીંથી મનાલી અને ત્યાંથી એક મોટરસાયકલ ટ્રેક ભાડે મોટરસાયકલો લઈને 14 યુવાનો જવાના હતા, છેલ્લા 3 દિવસથી એ સંપર્ક વિહોણા થઈ ગયા છે, કુટુંબ સખત ચિંતામાં છે, મને ખબર મળતા તુરત જ મેં અમદાવાદના જમાલપુર, દરિયાપુર અને શાહપુર બે વિસ્તારોની અંદર ડિમોલિશનની કાર્યવાહી એકતરફી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવે એની સામે કોઈને વાંધો ના હોય, એની સામે કોઈને વિરોધ પણ ના હોય। ગેરકાયદેસર બાંધકામ જ્યારે બનતા હોય, સાત સાત માળ બની જતા હોય, એવા સમયે અધિકારીઓ એમના હપ્તા લઈ જાય, આરટીઆઈ એક્ટિવિસ્ટો રાજકીય બેકારો એમના હપ્તા લઈ જાય, એમના હપ્તા પતી જાય એ પછી આ બધી પ્રક્રિયા ચાલુ થતી હોય છે। અમદાવાદની અંદર 9 લાખ કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામો છે, ત્યારે ફક્ત બે જ વિસ્તારોને ટાર્ગેટ કરીને આ કરવામાં આવે એની સામે અમારો વાંધો છે। અમે તો અહીંયા સુધી કહીએ છીએ કે જે બિલ્ડરો છે બિલ્ડર નથી, એ બુટલેગર છે, તમે એમની સામે પાસામાં પૂરો, અમને એની સામે કોઈ વાંધો નથી। પરિસ્થિતિ એવી થાય છે કે 7 માળ જ્યારે બંધાઈ જાય ત્યારે લોકો જે ગરીબ લોકો છે એમને ખબર નથી હોતી કે આના દસ્તાવેજ છે કે નહીં, આના પુરાવા છે કે નહીં, એ પેમેન્ટ ચૂકવી દેતા હોય છે। 7 માળ બન્યા પછી જ્યારે તમે એને ડિમોલિશ કરો છો તો જે બુટલેગર બિલ્ડરો છે એમનું એમાંથી કાંઈ જતું નથી, પરંતુ જાય છે જે ગરીબ અશિક્ષિત લોકો છે જેમણે આ બુક કરાવ્યા છે, એમની આખી જિંદગીની મહેનતની કમાણી જતી હોય છે। મારે દુઃખ સાથે કહેવું પડે છે
કે થેનારસન સાહેબ એક નિષ્ઠાવાન અધિકારી અમદાવાદમાં મુકાયા હતા, પરંતુ જે રીતના એમની કાર્ય પદ્ધતિ છે, એમને અમદાવાદના 9 લાખ ગેરકાયદેસર બાંધકામો નથી દેખાઈ રહ્યા, પરંતુ દરિયાપુર શાહપુર અને જમાલપુરના જ એમને ગેરકાયદેસર બાંધકામો દેખાઈ રહ્યા છે. જમાલપુર દરિયાપુર શાહપુરના બાંધકામો તોડો અમારી ના નથી, પરંતુ 9 લાખ બીજા પણ ગેરકાયદેસર બાંધકામો હોવા જ છે, એ પણ તૂટવા જોઈએ. મેસેજ એવો ના જવો જોઈએ કે એક જ કોંગ્રેસના ધારાસભ્યો અથવા કોંગ્રેસના કાઉન્સિલરો છે એમના વિસ્તારને જ ટાર્ગેટ કરવામાં આવે છે. આ સીધું જ અમને ટાર્ગેટ કરવા માટે, લોકોમાં અમારો વિરોધ થાય એ માટે ભારતીય જનતા પાર્ટીના કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો જે ચૂંટાઈને આવ્યા છે, એમની મરોવત્તિના લીધે આ કાર્યો થઈ રહ્યા છે. એટલે અમે માંગણી કરીએ છીએ કે 7 માળ બંધાઈ ગયા હોય ત્યાં સુધી અધિકારીઓ શું કરતા હતા? જ્યારે જમીનથી બાંધકામ ચાલુ થાય, પહેલો માળ આવે, બીજો માળ આવે, ત્યાં સુધી 4 મહિના થતા હોય છે, તો એ અધિકારીઓ સામે તમે કેમ પગલાં નથી લેતા? તમે બિલ્ડિંગ તોડો છો, પરંતુ 7 માળ બંધાઈ ગયા તો એની જવાબદારી અધિકારીઓની છે. અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ. કોંગ્રેસ દ્વારા આ સત્યાગ્રહ, મૌન સત્યાગ્રહ રેલી કાઢવામાં આવશે ત્યારે આપણી સાથે સિદ્ધાર્થભાઈ છે. સિદ્ધાર્થભાઈ, મૌન રેલી કાઢવામાં આવશે, મૌન ધરણાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. રાહુલજી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના એમના પ્રયત્નમાં સરકાર અવરોધરૂપ થવા માટે એક યા બીજી રીતે એમને હેરાનગતિ કરવામાં આવી રહી છે. સાચી વાત કહેવી એ જાણે ગુનો બની ગયો હોય એવી સ્થિતિ દેશમાં પ્રવર્તી રહી છે. આ સ્થિતિની સામે અમારી મૌન ધરણા દ્વારા અમે અમારી વાત લોકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મૌન સત્યાગ્રહને લઈને આજે કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે, મૌન રેલી કાઢવામાં આવવાની છે, ત્યારે આપણી સાથે મહિલા કાર્યકર્તા જોડાયા છે, તેમની સાથે વધુ વાત કરીશું. બેન, આજે મૌન સત્યાગ્રહ છે, શું કહેશો? લોકશાહીને બચાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે રાહુલ ગાંધીના સમર્થનમાં આ સત્યાગ્રહ છાવણીમાં અમે લોકો બેઠા છીએ. એ સત્ય બોલવું અને એના માટે કરીને રાહુલ ગાંધીને ભારતીય જનતા પાર્ટીએ જે 6 વર્ષ માટે ચૂંટણી નહીં લડી શકે તેવો અને હાલના જે સંસદ સભ્ય છે એના માટે બરતરફ જે કર્યા છે એના સમર્થનમાં અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ છાવણીમાં બેઠા છીએ, ઉપવાસ આંદોલનમાં બેઠા છીએ. એ હવે મારે એટલું કહેવું છે કે એ દેશ માટે કરીને સત્ય બોલવું કે અને કોઈ સત્ય બાબત ઉજાગર કરવી એ કંઈ ખોટું નથી, અને ખોટાને સમર્થન આપવું એ પણ ખરેખર ખોટું કહેવાય. જો લોકશાહી બચાવવી હશે તો લોકોએ જાગૃત થવું પડશે, રસ્તા ઉપર આવવું પડશે, અને ભારતીય જનતા પ્રજાએ ખરેખર જાગૃત થઈ અને ભારતીય જનતા પાર્ટીને જાકારો દેવાની સખત જરૂર છે. જે રીતે કાર્યકર્તાએ કીધું કે લોકોએ જાગૃત થવું પડશે અને જાગૃત થઈને રોડ રસ્તા ઉપર આવવું પડશે અને ક્યાંક ક્યાંક છે લોકશાહીની જે જાગૃતતા છે તેને બહાર લાવવી પડશે. કેમેરા પર્સન હિતુ પાસેથી દેવાંગ આચાર્ય, ટ્રેનિંગ ગુજરાત, અમદાવાદ.